विघ्न विनाशिनी कमलाय शनी सगत ए विश्वती तू हंसवाहिनी मुरी माता दियो सुम जगदम बधाई दूरदर्शन मातारो जाप अखंड तपस्या माड़ी धारण करू माड़ी परगट आपो ये तू याप माड़ी परगट आपो ये आप आज रोज दूरदर्शन ना पटांगण मालिकोरा थी गुजरात नी गरवी धरानी एक एक जनता ने भाविक भक्तों ने जेने संतोनी संतवाणी मा थी कवियों ना काई दुहा मा थी कवियों ना काई लोकगीत मा थी एक एक एम कहवाय के कदाच कोई माळी होय ने माळी ये बगीचा मालिकोरा जाए चंपा नु एक फूल लिए एक मोगरा नु लिए एक गुलाब नु बापा लिए अने बधाय भेगा करीने एम कहेवाय सद्गुरु महाराज ना चरण नी मालिकोरा अखिल ब्रह्मांड ना नाथ ना चरण नी मालिकोरा एम कहेवाय भेगा करी अने दई दिए एम आ दूरदर्शन ना टोडले थी एक एक एम कहेवाय रघुवीर कुंचाला बेन श्री वत्सलाबेन पाटिल कौशिक भाई श्रीमाळी जोशनाबेन कापड़ी एक एक एम कहेवाय अलग अलग फूलड़ा भेगा करी અને આજે એમ કહેવાય કે એક સરસ મજાનો હાર બનાવી અને ગુજરાતની જનતાને એમ કહેવાય કે પહેરાવા માટે જ્યારે દૂરદર્શન આવું ભગીરથ કાર્ય કરતું હોય ત્યારે તમામ મિત્રોને વિનંતી કરું કે દૂરદર્શનના ટોડલાને જબરજસ્ત તાલના ગડગડાટ સાથે આપણે વધાવી લઈ ભાઈ ભાઈ જ્યારે કાર્યક્રમની શરૂઆત કરતા હોય કાર્યક્રમની આ શરૂઆતની માલિકોરા એક એક લોકગીત આવે એક એક ભજન આવે એક એક દુહા આવે ને ઘણી જગ્યાએ જઈને તો ઘણા કોકને સાંભળવું હોય ભજન કોકને સાંભળવું હોય લોકગીત પણ એમ ન હોય ઘંટી હાલતી હોય ઘંટીના બે પૈડકાની માલિકોરા એની બરોબર મધ્યની માલિકોરા ઘઉંનો ગાળો હાલતો પછી ઘઉંનો જ લોટ લેવાય એમાં બાદરો ભેગો કરી નાખો ફૂકા કાઢી નાખે એમ નહીં પણ એક એક જ્યારે સાચા ઝવેરી જેવું સાચું ઓડિયન્સ મળ્યું હોય સાચા પ્રેક્ષકગણો મળ્યા હોય ત્યારે લોકગીતની એમ કહેવાય શરૂઆત કરતા હોય પોતાનો ભાણેજ હોય અને ભાણેજ એમ કહેવાય કે ભાણેજને એ વહુવારું છે એમ કહેવાય આકલ કરીને કહેતી હોય કે એ ભલા ભાણેજડા સરોવર જાઉં અને ત્યાં ઢોલે રમું એ બરોબર એમ કહેવાય કે હાતમ આઠમનો કાઠિયાવાડની માલિકોરા એ હોરઠની માલિકોરા બરોબર એમ કહેવાય કે તહેવાર જામ્યો હોય શ્રાવણ મહિનો હોય અને શ્રાવણ મહિનાની માલિકોરા એ ગામના પાદર એમ કહેવાય કે રૂડા ધ્રિજબાંગ ધ્રિજાંગ ધ્રિજબાંગ ધ્રિજાંગ જ્યાં ઢોલ ઢહુકવા માંડે અને ગામ આખાની બેન દીકરીઓ ભેગી મળી અને જદી ઈ રાહડા લેતી હોય ઈ રાહડામાંનો એક રાહડો એક લોકગીત ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમું એવું બેન શ્રી વત્સલાબેન પાટીલને વિનંતી કરીએ કે આવું લોકગીત લઈ આપની સમક્ષ વધારે તાર જબરજસ્ત તાલના ગડગડાટ સાથે વધાવી લઈ બેન શ્રી વત્સલાબેન પાટીલ
भला भाणेजड़ा सरोवर जाओ त्यां ढोले रमे भला भाणेजड़ा सरोवर जाओ त्यां ढोले रमे हलो भला भाणेजड़ा सरोवर जाओ त्यां ढोले चालो बदा बदा एक साथ है बता भाणे जो हालो हाँ भला भाणे जड़ा सरोवर जाऊ जा ढोले रमे दुख के रोहार लो दुख के रोहार लो दुख के रोहार लो ले गयो बीट लो ने दुख के
મારા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ડોલેર મે ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ડોલેર મે ડોક કીરડી લીડી લે ગયો વીઠલો આ ડોક કીરડી લીડી લે ગયો વીઠલો ને ડોકે અડવી પર રે વણે સરોવર જાઉં ત્યાં ડોલે ભલા ભાણેજડા સરોવર જાઉ ત્યાં ડોલે રમે હાલો ભલા ભાણેજડા સરોવર જાઉ ત્યાં ડોલે રમે ભલા ભાણેજડા સરોવર જાઉ ત્યાં ડોલે રમે ભલા ભાણેજડા એક લોકગીતને માણ્યા પછી લોકગીત છે એ લોકગીત કંઈક કહેતું હોય એના શબ્દ છે મારા ને તમારા ખોળિયામાં ઉતરી જાય અને ત્યાં એ લોકગીત હોય તોય ભલે એ કૃષ્ણ સુધી મને લઈ જતું હોય તમને મને ભેગા થઈને રામ સુધી લઈ જતું હોય શિવ સુધી લઈ જતું હોય પણ એવું ભજન એક એક ભજનના શબ્દ છે એ આખી કાયાના દર્શન મને તમને કરાવતું હોય હે વિચાર કરજો નખરા અખિલ બ્રહ્માંડનો માલિક એ નોધારાનો આધાર રહેમનો બાદશાહ એ કાળીઓ ઠાકરે એક દી માં ભગવતી શારદાને બોલાવીને એમ કીધું હતું કે એ માં શારદા અહીંયા આવો ને કંઈક વાત કરવી છે અને માં શારદા આવીને બિરાજમાન થયા શારદાને કીધું કે મેં આખી સૃષ્ટિની રચના કરી બે જ અક્ષર લીધા ત્રીજો અક્ષર નથી લીધો ફક્ત બે જ અક્ષર લીધા છે ત્રીજો અક્ષર નથી લીધો તો માં ભગવતી એટલું પૂછ્યું હતું ત્રણ અક્ષર કેમ નહીં કે ત્રણે છે ને માતાજી પૂર્ણ વિરામ આવી જાય પૂરું થઈ જાય કે ઈ કેવી રીતે સમજાવો સવાર બપોર ને સાંજ આખો દિવસ પૂરો શિયાળો ઉનાળો અને ઓલો ચોમાસું આખું વર્ષ પૂરું માર્કેટિંગ યાર્ડમાં જાઓ બોલિયું બોલાતી હોય કોઈ મંદિરની આરતીનો ચડાવો થતો હોય અહીંયા બોલિયું બાપા ત્રણ વાર જ બોલાય એક વાર બે વાર અને એ ત્રણ વાર ત્રણે પૂરું થઈ જાય પૂર્ણ વિરામ આવી જાય એટલું નહીં એટકના હુમલાય ત્રણ જ આવે હા ત્રીજા ડફ દન વિયો જાય કોઈ ભાવ ન પૂછે તો કે બે અક્ષર પ્રભુ કેવી રીતે લીધા એ મને સમજાવો ને તેથી પ્રભુએ સમજાવ્યો માતાજી સમજે એમ નહીં તમારે ને મારે સમજવાની જરૂર છે એ મા ભગવતી સમજાવ્યું કે બે અક્ષર મેં એવી રીતે લીધા સૃષ્ટિ કહેતા જગ જગના અક્ષર બે જગની માલિકોરા માણાની રચના કરી માણાની કાયા કયો તોય ભલે દેહ કયો તોય ભલે એ કાયા અક્ષર બે કાયાની શરૂઆત કરો તો માથેથી માથું અક્ષર બે માથામાં શું ઉગે વાળ એનાય બાપા અક્ષર બે પછી કાળા ધોળા ભૂરા જેવું ખાતર નાખો એવું ઉગે હા એનાય અક્ષર મિત્રો બે કોઈને વાળ ન હોય ખોટું ન લગાડતા હો મારો બાફલિયો વાળ ન હોય ટાલ મુંડો ને ટકો એનાય અક્ષર બે એ બાપા વાળમાં શું પડે બેનું વધારે ખબર હોય શાક માર્કેટમાં ગઈ હોય દૂધી ખરીદતા બાજુ વાળીને કે મુઈ શાંતિ રાખ શાંતિ કે કેમ માથામ ટબા જેવો જાય ટોલો પકડે બે અક્ષર નો પકડીને મારી દે બે નખ વચ્ચે એના અક્ષર બે બીજું શું પડે લીખું અક્ષર બે ભાલ અક્ષર બે નેણ
અક્ષર બે બ્યુટી પાર્લર માં 5 રૂપિયા દઈને ગાડીને પાટા જેવા કર્યા. નેણ અક્ષર બે આંખું, અક્ષર બે કામ શું કરે જોવે, બીજું રોવે. એના અક્ષર બે ઘણા સાચું રોવે ને ખોટું રોવે, એના અક્ષર બે. પણ મિત્રો રોવે તો એમાંથી શું નીકળે કે આંસુ. કારણ કે વ્યથાની આગને કદી સીમાડા હોતા નથી, વ્યથાની આગને ભલા માણસ કદી સીમાડા હોતા નથી, અને આંસુ પકવવાના ક્યાંય નિભાડા હોતા નથી. એટલે જ કવિ કહે છે કે જ્યારે આ દિલ બળે ને બાપા ત્યારે એને કદી ધુમાડા હોતા નથી, વ્યથાની આગને કદી સીમાડા હોતા નથી. નીકળે શું આંસુ એના અક્ષર બે. પછી મિત્રો આંસુ સુખ ના હોય ને દુઃખ ના હોય, એના અક્ષર બે. કર્ણ કહેતા કાન અક્ષર બે, નાક મારે જેવાનું હોય તો ન હોય, હાજે પાંચ માણા વચ્ચે કાપી નાખ્યું અવર પાણી રેડે ઉગી જાય. નાક અક્ષર બે, નાકમાં મેલ ભરાય શું નામ મારો ચોખો જ નથી કરી સમજી જાયજો. અક્ષર બે, શિયાળાની બરોબર મોસમ જામી હોય, એકમાં ગંગા એકમાં જમના જાતી હોય શું કહેવાય સમજી લેજો મારો બાપલીઓ. બે અક્ષર કહેવાય. હે ગાલ અક્ષર બે, હોઠ દાઢી મૂછ અક્ષર બે, અંદર દાંત અક્ષર બે. કામ શું કરે ચાવે, બીજું કામ કરે કાપે, એના અક્ષર બે. અંદર લૂલી હુકા કાઢી નાખે હો ભાઈ. હા કામ શું કરે બોલે, એના અક્ષર બે. પછી હારું બોલે ને ગાળું બોલે, હારું બોલે તો વાંધો નહીં, બાકી ગાળું બોલે તો કોઈક સમજદાર પોટા સાહેબ જેવા બે ધોકાઈ દે, એના અક્ષર બે. હાથ પગ હાડ માંસ દિલ રગ લોહી છેક પગના નખથી માંડીને માથાના વાળ સુધી વ્યાજ આવ. મિત્રો બે અક્ષરની આખી કાયાની રચના કરી છે, જેથી ઉપરવાળાની બે અક્ષરની ચિઠ્ઠી ફાટી જાય અને બે અક્ષરનો એમ કહેવાય કે જમ છે, એ બે અક્ષરના દૂતને મોકલે કે જા વિપુલ સિંહ માળીને લઈ આવ. એના બાપા બે અક્ષરના જીવ કહો તોય ભલે, પ્રાણ કહો તોય ભલે, એ બે અક્ષરના પ્રાણ પંખેરું લઈ અને જમ વિયો જાય એની છેલ્લી જે ક્રિયા કરવામાં આવે એને કહેવાય દેન ક્રિયા. એના અક્ષર બે. કોઈ સંત હોય સમાધિ આપી હોય તેમાંથી શું બને કે માટી, એના અક્ષર બે. કોકરે અગ્નિ સંસ્કાર દીધા હોય તેમાંથી શું બને કે રાખ, એના અક્ષર મિત્રો બે. અને છેલ્લે એમાંથી હું તમે બે અક્ષરના હાડ લઈ અને ગંગા જેવા પવિત્રના નીરની માલિકોરા બે અક્ષરની ગંગામાં પધરાવી આવીને એના અક્ષર બે. એટલું જ નહીં, હેકડ કટકો હાડલો જેદી તટ ગંગાજીએ જાય એના માનવિયા કુળની માલિકોરાએ કોઈ દી બાપા ભૂત ન હરજે ભાગીરથી. ઓ અરે એટલું નહીં પડી, બે અક્ષરની દુનિયામાંથી મારે ને તમારે બે અક્ષર શિવ બે અક્ષર રામ કે બે અક્ષર કૃષ્ણ સુધી મિત્રો પહોંચવું હોય ને તો તમને મને સાચા કોઈ બે અક્ષરના ગુરુ મળી જાય અને બે અક્ષર બ્રહ્મ શબ્દ પકડાવી દે ને બે અક્ષર માળા નામનો મણકો પકડાવી દે ને તો જ તમને મને બે અક્ષર શિવ કે બે અક્ષર રામ કે બે અક્ષર કૃષ્ણ મળે, નહીં તો ન મળે. ઓ હા એવી એમ કહેવાય કાયા રાણી, જેથી એમ કહેવાય કે કાયા રાણીની માલિકુરાથી જીવ રાજા જેથી વયો જાતો હોય અને એવું કંઈક સમજાવાટનું ભજન. ભીતરનો ભેરું મારો આત્મો ખોવાણો, એવું ભજન લઈ જ્યારે કુકડ બચા જણે આઠ પણ આઠે બચારા, કુકડ બચા જણે આઠ પણ આઠે બચારા, પણ સિંહણ જન્મે એક ઈ એકે હજારા, એવા અમારા હોરટનો હાવજ કેવો હોય તો કહી શકાય એવા રઘુવીરભાઈ કુંચાલાને જબરજસ્તાલના ગડગડાટ સાથે વધાવીએ લઈને આવે આપની સમક્ષ ભીતરનો ભેરું મારો. તો સમય તણી સંસારમાં સમય તણી સંસારમાં સૌને લાગે છો ભવસાગર એવો ભર્યો, અરે કા ભરતી કા ઓટ જી 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 જી, અરે અલખ તરાય નામની તો આયા હે સો જાયગા રાજા રંક ફકી કઈ કઈ સિંહાસન ચડ ગયે,
अरे कई कई बंध गए जंजीर जी 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 ओ अरे अलख तारा इनाम ने तो भीतर नो भेरू मारो आत्मो खोवाड़ो रे मारग नो चींद नारो भूमियो खोवाड़ो हे वाटे जनारा जोयो होई तुके जोरे जोयो होई तुके जो जोयो होई तुके जोरे जोयो होई तुके जो भीतर नो फेरू मारो आत्मो ma
भजन ना दवायु कपरे आधी मारो दीवड़ो चढ़ पायो रे कपरे आधी मारो जीवड़ो चढ़ पायो ए आछोरे बढ़ता कोई जो जन्म नो साथी विसरी आवाज जन्मो जन्म नो साथी विसरी आवाज कैक फेर ढूंढे ने गोजारी रात मारा रे मंदड़ा लो मुरलो देवो रे शब्दनी मजा छे कारण के शब्द संभाल कर बोलिए शब्द को हाथ नहीं है पांव शब्दनी मजा छे शब्द को हाथ नहीं है पांव एक शब्द औषध करी जावर एक शब्द करी जाए गांव कारण सु कारण के बात हीरा है बात हीरा है बात मोती है बात लाखन की लाज होती है बात हीरा है बात मोती है बात लाखन की लाज बहुत होती है हर बात को बात नहीं बोलते हर बात को बात नहीं बोलते बात एक समझदारी का ठाट होती है इस समझणो वर्ग हो एनी आमे वातु थाती होय पण बरोबर एम कहवा के घर नी ई जंगल नी जाड़ियों मारती एम कहवा के बरोबर हाकड़ी नाळवन बे घोड़ा बागड़ता धमा बागड़ता धमा बागड़ता धमा जाता होय અને એમાં એમ કહેવાય કે આડું ઢકલું આવી જાય આગો એક નાળીઓ આવી જાય તેથી આગળનો ઘોડેસવાર પાછળના ઘોડેસવારને એમ પૂછે કે હિંમત ચાલે છે હિંમત ચાલે છે આ ઠેકાડવાની અને ગાડાના ભર ઠેકાડવાની પાછ આગળનો જે ઘોડેસવાર છે ને એ ના પાડે કે મારી હિંમત નથી હાલતી તો એક કામ કરો કે તમારો ઘોડો છે ને આની કોરા લઈ લો પાછળનો ઘોડેસવાર એમ કહેવાય પોતાનો ઘોડો થોડોક પાછો લઈ અને પછી ઘોડાને લગામ તાણે પગની એડી કદાચ મારે એક બે ત્રણ કરતા કદાચ વાર થાય પણ બગાક જમ કરતો એમ કહેવાય ઘોડો ભરને ઠેકી જાય 500 ગાવની મજલ કાપ્યા પછી 500 ગાવની મજલ કાપ્યા પછી ઘોડો થંભી જાય
અને આગળનો ઘોડેસવાર પાછળના ઘોડેસવારને એટલું કે હાંભળ્યું, બહુ શબ્દ ઉપર મિત્રો ધ્યાન દેજો કે હાંભળ્યું, હાંભળ્યું શબ્દ છે ને કાઠિયાવાડી શબ્દ છે, એ સ્ત્રી છે પોતાના પુરુષને ઉદ્ગારવા માટે થઈને બોલતી હોય, એ આગળનો ઘોડેસવાર પાછળના ઘોડેસવારને એટલું કે છે હાંભળ્યું કે હા બોલો, તેથી આગળનો ઘોડેસવાર એટલું બોલ્યો તો મારે પ્રસૂતાની પીડા છે, મારે પ્રસૂતાની પીડા છે, કોક એકાંતના સ્થળે મને લઈ જાઓ ને. અને તેથી ધીરા ધીરા ડગ બાંધતા 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 બરોબર એમ કહેવાય શિવજીનું મંદિર, અને શિવજીના મંદિરની માલિકોરા ઓરડીની માલિકોરા બરોબર મંદિરમાં દાખલ થાય, બારણા બંધ થાય, પુરુષ છે બાર ટેલે છે, એટલામાં ડગલા ભરે આમ જાય પાછો આવે, આમ જાય પાછો આવે, આમ જાય પાછો આવે, થોડીક વાર થાય બારણા ખુલે, અને તેદી અંદરથી અવાજ આવે કે તમે દીકરાના બાપ બન્યા છો, ઈ બોલવા વાળી, ઈ 500 ગાવની મજલ કાપા વાળી, ઈ 500 ગાવની મજલ કાપા પછી જે દીકરાને જન્મ દેતી હોય બીજી કોઈ નહીં, ઈ છત્રપતિ શિવાજીની મા જીજાબાઈ હોય શકે ભલામણ. હે મફતમાં મળતા એના તો મૂળ ચૂકવવા પડતા, પૂછી જવો ને મારા સંતોને ઈ મૂળ નથી મફતમાં મળતા. હે એવી રજૂઆત છત્રપતિ શિવાજીનું આલડું, નકર શિવાજી થઈ ગયા મહારાષ્ટ્રની માલિકોરા, અહીંયા કવિઓ નહીં હોય, હે પણ સૌરાષ્ટ્રનો એક કવિ, એ હોરઠનો કવિ ઝવેરચંદ મેઘાણી, જેનું નામ લેતા જ મારા ને તમારા કલેજા એમ કહેવાય ફૂલવા માંડે, છાતીના પાટિયા એમ કહેવાય ફૂલવા માંડે, ઈ કવિને એમ કહેવાય કે અહીંયા બેઠા બેઠા એમ કહેવાય લખવું પડતું હોય કે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. એસ રજૂઆત લઈ આપની સમક્ષ જ્યારે કૌશિક સીમાળી ઉપસ્થિતિમાં હોય ત્યારે જબરજસ્ત તાલના ગડગડાટ સાથે વધાવી લઈ આપની સમક્ષ વધારે ભાઈ શ્રી કૌશિકભાઈ શ્રીમાળી. Thank you.
Thank you.
માં ઉગેલ ચાંદલો ને જ્યાં શિવાજી નું નામ પડતું હોય, શિવાજી છે એ ધર્મની માટે રઘુકુળ ભૂષણ રામ નું એ ગાદી તણું મુહૂર્ત હશે, રઘુકુળ ભૂષણ રામ નું એ ગાદી તણું મુહૂર્ત હશે, એ મુહૂર્ત હોય રઘુકુળ ભૂષણ રામ નું ગાદીએ બેહવાનું મુહૂર્ત થતું હોય, આ બધાના નામ ઇતિહાસમાં અમર થઈ ગયા. હે, એક જણો મને આવીને પૂછવા માંડ્યો, મને કે વિપુલભાઈ આપણું નામ અમર ન થાય? મેં કીધું થાય. મને કે ઇતિહાસના પાને ન લખાય? મેં કીધું લખાય. મને કે એના માટે શું કરવું પડે? મેં કાંઈ કરાય નહીં, ઘરે જ બે રે, આપણા કા આપણા નામ છે ઇતિહાસના પાને ન લખાય, આપણા પોલીસ સ્ટેશનમાં જ લખાય. હે, કોણે તારા નાળિયેર લીધા ને કોણે તને પોખ્યો, જમાદારે નાળિયેર લીધા ને પીએસઆઈએ દંડા લીધા, ઈ થાય ઈ ન થાય એના માટે તો ભલામણા કંઈક દાન કરવું પડે, કંઈક પૂન કરવું પડે. ઉપરવાળો કોઈ દી મને તમને એ નથી પૂછતો કેટલા બંગલા બનાવ્યા, કેટલી ગાડીઓ બનાવી, કેટલા બેંક બેલેન્સ કર્યા, કેટલા ભોળા ભાઈમાં રોયા, હે એ નથી પૂછતો. શેર દલાલમાં કેટલા રોયા એ નથી પૂછતો. ઉપરવાળો એ પૂછે કેટલા ધર્મના કામમાં વાપર્યા, ધર્મના કામમાં કેટલા ટકા તું ઉભો રહ્યો એ પૂછે. હે, પણ એના માટે આરાધન કરવું પડે. કોનું? શિવજીનું. વિચાર કરજો, કૈલાસના ખોપડાની માથે એમ કહેવાય શિવજી દાદો બેઠો હોય, અને શિવજી દાદાનું એમ કહેવાય કે રાવણ છે પુલસ્ત કુળની માલિકોરા જન્મેલો એક બ્રાહ્મણનો પુત્ર, કહેવાનો રાક્ષસ પણ બ્રાહ્મણનો દીકરો હતો એ રાવણ. એ પોતે એમ કહેવાય કૈલાસના ખોપડાની માથે શિવજીની સામે પોતાની આંતેડાની એમ કહેવાય કે તાતનો રાવણ થો બનાવી, અને ડીમ ડીમાગ એ શિવજીનું એમ કહેવાય કે રટણ કરતો હોય, અને એ બરોબર એમ કહેવાય કે સંધ્યા વંદન એનું લાગી ગયું હોય, ચરમચક્ષુ બંધ થઈ ગયા હોય, અને એ રટણું કરીને માગતો હોય, શું કહેતો હોય, કેવું રટણ કરતો હોય છે કે ગંગ બાદ જટ જાત મંદ યમ ગાદ યમ સંગ લઈને ચંડિયમ બાલ ચંદ બિંદુલાલ જ્વાલિયમ કંગનમ ભુજંગમન માલિયમ સુરલપાન હેપીનાક સજ્જનમ ડાકડમ ઋણવાજ બજનમ અને કેહરી બિસાતગીની આસનમ મંગત કો વિભૂત રંગ ચંડિયમ દેવદાનવમ નગેશ બંદનમ કામનામ નિષ્પૂરણ કરમ જય મહેશ જય મહેશ નો નારો લાગી જાય. અને ભોળાનાથને એમ કહેવાય કે હાચા મનથી હાચા હૃદયથી હાચી ભાવનાથી હાચા પ્રેમથી હાચા સ્નેહથી પછી વગડામાં બેઠા હોય, સીમમાં બેઠા હોય, ખેતરમાં બેઠા હોય, વાડીમાં બેઠા હોય, ઘરમાં બેઠા હોય, કે પછી પોતાના ધંધામાં વ્યસ્ત હોય, પણ એકવાર આર્તનાદ હાચો હયાના ભાવથી એમ કહેવાય કે હાચો હાકલો કરન તો ઢીંગલો ચિથરાતણો ધૂણે, પણ હાચો આ ભાવ હોવો જોઈ, એવા હાચા ભાવથી એમ કહેવાય બમ બમ લહેરી શિવ શિવ લહેરી એ શંકરનો નાદ મારે ને તમારે એમ કહેવાય આજે એની આરાધના કરવી છે. એવા બેન શ્રી જોશનાબેન કાપડી જ્યારે એમ કહેવાય દૂરદર્શનના ટોટલે મોજૂદગીમાં હોય ત્યારે જબરજસ્ત તાલના ગડગડાટ સાથે એમને વધાવી લે. આપણી સ્પર્ધા પધારે બેન શ્રી જોશનાબેન કાપડી. શિવ સમાન દાતા નહીં વિપત વિદારણ એલ જા હવારી શિવ રખિયો નંદી કે સિવા શેષ નાગ કો વલપટો કરી શિવજી ગયે કૈલા આખંડ તપસ્યા ધારણ કરી આ બોલો જય જય ભોલે કે બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાયે અગડ બમ શિવ લહેરી કે બમ બમ શિવ લહેરી બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાયે અગડ બમ શિવ લહેરી કે બમ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી કે બમ બમ શિવ લહેરી
गाड़ी बम शिव लहरी के बम बम शिव लहरी वरसादे मकान पड़ू कारण के ने पायो नहीं ओछा वरसादे मकान पड़ू छता खड़े घोड़ो भूखे मर्यो एटलू नहीं
ખાટલો હોવા છતાં ગરદણી હેઠો હતો, એટલું નહીં માણસ હોવા છતાં હેવાન બન્યો. આ બધાના કારણ શું? કારણ કવિ કહે છે, એ ઓછા વરસાદે મકાન પડ્યું કારણ કે મકાનને પાયો નહીં. ઓછા વરસાદે મકાન પડ્યું કારણ કે મકાનને પાયો નહીં, છતાં ખડે ઘોડો ભૂખે મર્યો કારણ કે એને પેલા પાયો નહીં. હે, છતાં ખાટલે ગરદણીને હેઠા હોવું પડ્યું કારણ કે એ ખાટલાને પાયો નહીં. અરે એટલું નહીં ભલામણા, કવિ તો ત્યાં લગણ કે છે કે માણસ હોવા છતાં હેવાન બન્યો. કારણ શું? કે એને એની જનનીએ કોઈ દી કસુમીનો રંગ પાયો નહીં. હે, એવી જનનીના હૈયામાં પોઢંતા કસુમલ રંગ, મારે ને તમારે તમારા ને મારા જીવનની માલિકોરા ઉતારીને એને એવો ઘૂંટી ઘૂંટી ઘૂંટીને સંસ્કારના પૈપાનને એવા મીઠાઈ બનાવી અને આખી ગુજરાતની માલિકોરા એક સંસ્કારનું એક પરિધામ ઊભું થાય એવી કોશિશ માટે છેલ્લે મારે ને તમારે કાર્યક્રમના વિરામ તરફ જઈ રહ્યા છીએ. કાર્યક્રમને અહીંયા પૂરો નથી કરતા, પણ કાર્યક્રમના વિરામ તરફ જઈ રહ્યા છીએ ત્યારે તમામ કલાકાર મિત્રોને રઘુવીરભાઈ, કૌશિકભાઈ, વત્સલાબેન, જોશનાબેન અને તમામ અમારા ઓડિયન્સ પરિવારને પણ વિનંતી કે બધાએ ભેગા મળી અને છેલ્લે કસુમીના રંગની રમઝટ એવી બોલાવીએ. તો કસુંબીનો રંગ. ઓ તારી કવિતા તણા તારી કવિતા તણા પીધેલ જેણે પાણી એને લા સમંદર લાગ્યા આજ મોળા મેં ખાણી મોળા મેં જમાનો મારા હૈયાનો એમ હિરકે છે કે હું નથી જાણતો કે ઝંઝીર મને ક્યાં ખીંચે છે, ફક્ત હું એટલો જાણું છું કે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં મને મારી તકદીર ખીંચે છે. તો મોઢેથી બોલું હું એ મોઢેથી બોલું હું માં ત્યાં તો મને હાચે નાન પણ ભરે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા કડવી લાગે કાગડા. એવી જનની ઓ જનની જનની ઓ જનની જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુમીનો રંગ, હે માના ધોળા ધાવડ કેરી
ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો दो कसुमी नोरा ओ राजियों में पी दो कसुमी नोरा ओ राजियों में पी दो कसुमी नोरा मान थोड़ा दमड़ के दी धाराएं धाराएं पाम्यो कसुमी नोरा ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुमी गोली 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 गोली
गोली गोली गोली ने प्याला बन जो रंगीला तमे पीजो कसुमी नो राम रंग रंगीला तम पीजो कसुमी नोरा रंगीला तम पीजो कसुमी नोरा एव दो रंगा देखी ने दो रंगा देखी ने डरिया टेकिला तमे रंगीला तमे अमारी हारे गाजो कसुमी नोरा रंगीला तम पीजो कसुमी